बोले तो खिल खिला। બફારો એટલે બફારો છે ઓ ભાઈ, આ વખતે નો ઉનાળો તો છે ને બહુ આકરો ભાઈ, બહાર નીકળીએ તો તડકો લોહી પીવે, ઘરમાં રહીએ તો એવડો બફારો થાય, રાતના ઠંડી હવા આવે નહીં, જવું તો ક્યાં જવું, અને ઉપરથી રોજ 5-10 ફેરી નાઈ 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 કરી કરી અને એના મારા તો શરીરના ચામડા ઘસાઈ ગયા ચામડા, અને ઉપરથી એક તો મારો બાપો લોહી પીવે, એક તો મેં લોન ઉપાડી, મારે ગાડી લેવી છે, નવી બાઇક લેવી, KTM લેવી, અને મારો બાપો કહે તે લોન ઉપાડી ને બેટા તો તું એસી લઈ લે, ચોમાસાને હજી 1-1.5 મહિનાની વાર છે, તો વરસાદ ક્યારે આવશે, હે પ્રભુ પ્લીઝ, તમે કાલ વરસાદ દેતા હોય તો આજે વરસાદ દઈ દે, કેમ કે મેં લોન ઉપાડી હતી ગાડી હાટું, અને મારો બાપો છે ને એસી લેવાની અને જીદે ચડ્યો છે, મારે એસી નથી લેવું, કદાચ જો આજે વરસાદ આવી જતો હોય ને તો મારો બાપો એસી ને જ ભૂલી જાય, પછી આવી જાય ચોમાસું, પછી શિયાળું, અને પછી ઉનાળુ, ઉનાળાને તો ભાવની વાર છે ભાવની, ત્યાં સુધી તો પાછા એસી ના પૈસા ભેગા થઈ જાય, ગાડી આવી જાય ને એ જ બસ છે, હાલો હવે હું છે ને બખાલુ લઈ આવું તડકામાં, અને આ વરસાદ ક્યારે આવશે ભાઈ, તો મારી ગાડી આવે બધાની સમસ્યાનો સમાધાન કરે છે, પ્લીઝ બાબા, મારે જગતમાં બીજું કાંઈ નથી જોતું, ખાલી તમે એટલું મને ભવિષ્ય બતાવી દો કે આ વરસાદ ક્યારે આવશે પ્લીઝ, વરસાદ બચ્ચા, વરસાદ કી કિસકો જરૂર નહીં હૈ, ચિડિયા કો ભી જરૂર હૈ, ચીટી કો ભી જરૂર હૈ, અરે એક નિકમ્મે ઇન્સાન કો ભી જરૂર હૈ, આ બચ્ચા તને આટલી બધી હું જરૂર છે, તારો રીઝન બતાવ, વરસાદ નો રીઝન, કારણ કે કારણ, હા હા બાબા કારણ તમને બતાવું, અરે બાબા એમાં એવું થયું કે પહેલા નંબર માં તો અત્યારે ગરમી નો બફારો કેવો છે બાબા, રહેવાતું નથી એવો બફારો છે, અને બીજા નંબર માં મેં છે ને ગવર્મેન્ટ માંથી 2 લાખની લોન ઉપાડી હતી, મારે છે ને ગાડી લેવી હતી ને એટલે ગાડી ની કિંમત 1.5 લાખ રૂપિયા છે, અને મને છે ને ગાડી હલાવવાનો બહુ શોખ છે, તો મારા પપ્પાને ખબર પડી ને કે મારા છોકરાએ લોન લીધેલી છે, તો મારા પપ્પાએ કીધું કે બેટા આજે ચોમાસા ને 1-1.5 મહિનાની વાર છે ને, તો ગાડી તો આપણે ગમે ત્યારે લઈ શકશું, ચોમાસા પછી અત્યારે તો છે ને ઘરમાં એસી નખાવી ને 1.5 લાખ રૂપિયાનું એસી આવે છે, અને બાબા મારે ઘરમાં એસી નખાવું નથી, મારે ગાડી લેવી છે, તો મને ખાલી એટલું ભવિષ્ય તમે બતાવી દો કે કયા દિવસે વરસાદ આવશે, તો મને ખબર પડી જાય ને કે આ દિવસે વરસાદ આવશે તો હું કાંઈ પણ મારા પપ્પા ભાઈ આનુબાનું કરી અને એટલા દિવસો ટાળી શકું, એટલે હે ને એ પ્રમાણે મારી ગાડી આવી જાય ને, તો બાબા પ્લીઝ વરસાદ ક્યારે આવશે મને કહી દો, બસ બચ્ચા એટલી સી બાત, બાબા ચાહે તો અભી કે અભી બારિશ કર સકતા હે, લેકિન ઉસકે લિયે તુમ્હે 5,000 રૂપિયા દક્ષિણા દેની પડેગી, 5,000 રૂપિયા કાંઈ વાંધો નહીં, જો વરસાદ આવતો હોય આ ગામમાં તો 5 નહીં 7,000 રૂપિયા પણ દેવા તૈયાર છું, અરે બાબા તમારી દક્ષિણા પ્લીઝ, તમે મને કાંઈ પણ સમાધાન બતાવો આ સમસ્યાનો, બચ્ચા મને છે ને આપણા ગામ પૂરતું વરસાદ થઈ જાય, પણ તારે છે ને એક મંત્ર બોલવું પડશે, મંત્ર આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ઉડી ઉડી રોટલી ને કાળે લાલો સા, આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનો સાથ, હા એટલું બોલીશ તો આપણા ગામ પૂરતું વરસાદ થઈ જાય, આપણા ગામ પૂરતું કાંઈ વાંધો નહીં, આપણા ગામ પૂરતું તો આપણા ગામ પૂરતું, પણ ગાડી તો આવશે ને વરસાદ થાય ને, ગરમી તો જાય બફાર તો જાય, કાંઈ વાંધો નહીં, હાલો બાબા જાઉં છું, મંત્ર બોલતો બોલતો આવરે વરસાદ ઉની બદલે મૂવી ડાલી કે આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનો સાથ, આવું હોય તો એસી નથી લેવું, પછી પપ્પા ને મંડાવી અને કે પપ્પા હવે તો KTM લેવા જઈએ, વાહ બાબા વાહ તમારી જય હો જય હો, હાલો હવે આપણે KTM આવશે, KTM પપ્પા ને ફોન કરી દો ઘરમાં ઘરીને, જેઠાલાલ નસીબ વગર નો પેદા થયો અને એક હું નસીબ વગર નો પેદા થયો, મારી જિંદગીમાં મુસીબત આવી જ રાખે આવી જ રાખે, માં ને એક દિવસ વરસાદ આવ્યો અને એના પછી ના 2 દિવસ એવા કોરા નીકળ્યા ને અને પાછો બફારો તો જો વધી ગયો અને બહાર તડકો, અને એમાં મારો બાપો બેટા વરસાદ રોકાઈ ગયો અને હજી એસી લેતો આવ 1.5 લાખ રૂપિયા વાળું, હજી મહિને પછી વરસાદ આવશે અને મારે ગાડી લેવી છે, ઓલો મારો બાપો હમતતો જ નથી, બાબાએ પણ ચમત્કાર બતાવ્યું પણ એક જ દિવસ ગામમાં વરસાદ આવ્યો, પછી વરસાદ જ ન આવ્યો, બોલો હવે મારે શું કરવું, અમે તડકો આપણાથી સહન થતો નથી, મમ્મીને કહી દો ભાઈ કે તું છે ને આજે ઘરે જમવાનું ના બનાવતી, હું છે ને ઓનલાઈન ઓર્ડર કરી દઉં છું, આજે આપણે શાકભાજી લેવા જવું જ નથી ભાઈ, બફારો વરસાદ ક્યારે આવશે, આજે પણ વરસાદ નો આવ્યો,
આજે ધોમ ધોકાર તડકો જો ભાઈ ગામમાં માંડ્યો પાછો ઘરમાં કરી અને ઉઈ જાઉં બહાર નીકળવાની ઈચ્છા જ નથી ભાઈ આપણું સપનું પૂરું થાય ને તો હારું ગાડીનું તમે બાબા છે ને કાંઈક ચમત્કાર કરશો મને ભરોસો છે બાબા ઉપર કાંઈ નહીં આજે નહીં તો કાલે આવી જાય વરસાદ સબરકા ફલ મીઠા હોતા એટલે ઘરમાં કરી જવા દે ચોથી હાત દિવસ થઈ ગયા ભાઈ હજી વરસાદ નું આવ્યું હવે મારે જને બાબા પાસે જવું જ જોઈએ અને બાબા ને કેવું પડશે કે બાબા તમને દક્ષિણ આપી તો હું મફત ની આપી એક દિવસ વરસાદ આવ્યો હવે મારા બાપા જને આજકાલ માં આવવાના જ છે લગભગ તો કાલે જ આવી જાય આવીને પેલા એની જ હલાવશે એની કરતા હે ને પેલા બાબા પાસે જવા દે વરસાદ આટું થઈને વરસાદ તો જોતો એટલે જોતો જ છે ભલે આવા સત્તર બાબા પાસે જવું પડે પણ બાબા ક્યાં આવું ₹1,000 મહિના દિવસ સુધી દેવા પડશે આવતા મહિને તો ચોમાસું આવી જાય એવું છે ₹30,000 કાંઈ વાંધો નહીં મહિના ના દીધા લાવ અરે એમ નહીં બાબા હું તમને ભેગા જ આપી દઉં તો તારા જેવો કોઈ નહીં હો તો બાબા હાલો કાલે મહિના હો પણ વરસાદ નું કઈક કરજો હો તમે હાલો હું જાઉં વરસાદ નું કરવું નથી વરસાદ નું થઈ જ ગયું તે ₹30,000 ની વાત કરી એટલે આજનો દિવસ તારા આટલું વરસાદ ફ્રી તો તારે તમે બીજું મંત્ર બોલવું પડશે જાડો પાડો હાથી ધનમાલાયો પાડી પાડી તો કેન્દ તાને આવ્યો કેન્દ ઓકે બાબા યાદ રહી ગયું હાલો તો બોલતે જાઓ જાડો હાંડો હાથી જાડો પાડો હાથી સુન માલાવે પાણી પાણી તો ગંદુ સામે મળ્યો ચંદુ ચંદુની માથે ચોટ ને ₹3,000 થાય વાંધો નહીં ચોમાસા ને મહિના દિવસ ની વાર છે મહિના દિવસ ₹3,000 દેવા પડશે એ જ ને અમે મારી લોન તો છે ને 2,00,000 ની પાસ થઈ જાય અને મારી ગાડી આવશે 1.5 લાખ ની તો ઉપર વહી જાય 50,000 ભલે ને બાબા એ કમાતા પણ એ બાને મહિનો દી વરસાદ તો ચાલુ રહે એસી લેવાનું તો કરશે મારી ગાડી તો આવશે હાલો ગાડો કાઢે તો પપ્પા ને ફોન કરી દો પપ્પા હાલો અબળા બળસિયા પાણી મીઠી દી ખુશબુ મીઠી દી ખુશબુ આઈ કાલે તો આખો દિવસ ધોમ ધોકાર વરસાદ પડ્યો પણ મારા ઘર પાયની જમીન લીલી છમ ભીની છમ થઈ ગયો ભાઈ બાબા ઉપર તાજે એવડો ખુશ છું ને મારો મૂળે એવડો ફેસ છે ને ભાઈ કાઈ ઘટે નહીં હાલો હવે છે ને બાબા ને ₹30,000 દેતો આવું એટલે છે ને મહિનો દી અમારા ગામમાં વરસાદ ચાલુ રહ્યા અને મહિનો દી પછી તો ચોમાસું આવી જાય હાલો જવા દે એમ નઈ બાબા પાસે તો જવાનું છે ફાઈનલ છે પેલા છે ને હારો એવો હે ને માવો ખાતા હું ઓલા મમ્મી ની દુકાન હતી એટલે એને કાંટો ચડી જાય પેલા માવો ખાવા જવા દે પછી બાબા પાસે જાય ચાલો અંબળા બળસ એ પાણી બરસા દે ના તું બાબા આયા એ મગન એક નંબર મસ્ત મજાનો માવો બનાય અને અલે 2,000 ની નોટ ₹1,990 તો વાપરી દે જા અને બીજું હું કહું મગનિયા કાલે યાર વરસાદ પણ ધોમ ધોકાળ પડ્યો આપણા ગામમાં મારા ખ્યાલથી 8-9 ઇંચ તો વરસાદ પડી ગયો છે પણ તો ઘરે બરે તો પૂગી ગયો તને વાંધો વાંધો નતો આવ્યો ને ક્યાંય તળાઈ બળાઈ નતો ગયો ને એ મગનિયા ભીસકી ભીસકી નથી ગયો ને તો ખરિયા કે બાયડીએ માર્યો નથી ને વરસાદ નથી ને કે વરસાદ આવ્યો વરસાદ આવ્યો એટલે હું વરસાદ નથી હવે યાર કાલે કેવો વરસાદ પડ્યો તને ખબર છે ઓલા લોકો એ પણ ભારી મારી મજાક કરી લીધી પણ હવે કોઈ દી મગનિયા ને આમ આવો જ ખાવા ન જાઉં પણ મારે યા તો કાલે ફૂલ વરસાદ હતો અને એ લોકો કઈ એમ કે ગામમાં વરસાદ નતો એલા કઈ સમજાણું નહીં હો ભાઈ મને લાગે કે દાલમાં કઈ કાલુ હશે અને ઓમે
આજનો વાતાવરણ એવું કે કે કઈ વરસાદ જેવું લાગતું નથી હો. વરસાદ આવશે કે શું છે કે આમાં કઈ ગોટાળો છે? હે એલા વરસાદ તો આવ્યો હે, ટૂંકમાં એ લોકો મારી મજાક કરી અમને. કઈ વાંધો નહીં, હવે હું પાછો મગનિયા પાસે જઈશ અને એને બતાવીશ કે જો આપણા ગામમાં વરસાદ છે અને એ લોકો મારી મજાક કરી. ફાઇનલ છે અમને, હવે બતાવું મગનિયાને કે જો વરસાદ છે ગામમાં જવા દે છી. આ તો એનો વારો. અહીંયા તો વરસાદ નું ટીપું પણ નથી અને ઉપર થી તડકો છે બાર તો ધોમ, અને પછી જમીન કોરી છે. કઈ સમજાણું નહીં, મારા ઘર પાસે વરસાદ અને બહાર કેમ નહીં? જોવા દેજે બરાબર. હે આ નળી ક્યાંથી આવી છે? આ નળી જાય છે ક્યાં? એક કામ કરું, ઉપર જઈને જોવા દેજે. એ ભાઈ ટાંકામાં પાણી પૂરું થઈ ગયું. અરે ભાઈ નાના પાણી આવે છે. એટલે આ બધું તમારું પ્લાન હતું એમ ને? નળીઓમાંથી વરસાદ વરસાવતા હતા કા? મારા ઉપર જેમ રહી એ મારા જ ટાંકાનું પાણી વાપરીને. તમારી તો હવે તો તમને મૂકવાના નથી થતા. તમને રમતા રહીશ. ઉભા એક તો તમે ફ્રોડ કરો છો અને